હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વેબ ક્લાસ વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી ટેટ વન અને ટેટ ટુની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબરી છે સારા એવા સમાચાર છે કે ટેટ વન અને ટેટ ટુની એક્ઝામ ડેટ ડિક્લેર કરી દીધી છે તો તે ટ્વીટ દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ઢીંડોરિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન અને ટેટ ટુ માટે આવેલ ઓનલાઈન અરજીપત્રકો અન્વયે ટેટ વનની કસોટી સોળ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ અને ટેટ ટુની કસોટી ત્રેવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ યોજવામાં આવશે ટેટ વન માટે અંદાજે સત્યાશી હજાર અને ટેટ ટુ માટે અંદાજે બે લાખ અને બોતેર હજાર ઉમેદવારો આ કસોટી આપશે આ હતી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીની ટ્વીટ ત્યારબાદ આપણે જોઈએ ન્યૂઝમાં ન્યૂઝમાં પણ આ આવી ગયું છે એટલે ઓફિશિયલ છે તો ન્યૂઝમાં આપણે જોઈએ કે ગુજરાતમાં ટેટ વનના સત્યાશી હજાર અને સત્યાસી હજાર અને ટે ટુના બે પોઈન્ટ બોતેર લાખ ઉમેદવારો એપ્રિલમાં પરીક્ષા આપશે આગળ જોઈએ લાંબા સમયથી શિક્ષક બનવા થનગનતા લાખો ઉમેદવારોની ધીરજનો અંત આવ્યો છે આગામી એપ્રિલ મહિનાના મધ્યમાં પરીક્ષા યોજાશે મળતી માહિતી મુજબ ટેટ વન અને ટેટ ટુની પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી છે એપ્રિલ મહિનાના મધ્યમાં ટેટના બે પાર્ટની એક્ઝામ લેવાશે આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે મળતી માહિતી અનુસાર ટેટ વનની કસોટી સોળ એપ્રિલના રોજ લેવાશે ટેટ ટુની કસોટી ત્રેવીસ એપ્રિલના રોજ લેવાશે ઉલ્લેખનીય છે કે ટેટ વન માટે અંદાજે સત્યાસી હજાર અને ટેટ ટુ માટે બે લાખ બોતેર હજાર ઉમેદવારોએ આવેદન કરેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના ન્યૂઝ અને ટેટ વન ટુની ભરતીને રિલેટેડ અપડેટ તો હવે તૈયારી માટે લાગી જવા હોય લાસ્ટ જે તમારું રિવિઝન હોય મોડલ પેપર આપતા હોય તેના માટે અને આગળ આ પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક ફરી મળીશું નવા વિડીયો સાથે ચેનલ ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આવીને આવી અપડેટ મેળવતા રહેવા માટે થેન્ક યુ ફોર વોચિંગ